નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુજ્ઞાન શાળામાં. તો મિત્રો, આજના આ વિડીયામાં આપણે વાર્ષિક પરીક્ષા 2023ની અંદર ધોરણ 6નો ગુજરાતી વિષયનું આઈએમપી પેપર સોલ્વ કરીશું. તો વિડીયો તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે, કારણ કે આગળ પણ જે અમે આઈએમપી પેપર મૂક્યા છે તેમાંથી પરીક્ષાની અંદર 70-80% પૂછાણું છે. તો વિડીયો તમારે છેલ્લે સુધી જોવાનો છે. પહેલાં એમસીક્યુ છે, પહેલો છે, કોની સ્થિતિ કુરુક્ષેત્રમાં મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી થઈ? તો આવશે ઓપ્શન સી, લેખકની. બીજો, માનવ બાળની ગંધ કોને આવી? તો આવશે એ, સિંહણને. ત્રીજો, સિંધુએ જાહેર કરેલા પ્રવાસના સ્થળોમાં કયા સ્થળનું નામ નથી? આ એમસીક્યુનો જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે. ચોથો છે, અક્ષરો સારા કાઢવા હોય તો ઓપ્શન ડી, લખવાનો મહાવરો કરવો પડે. નેક્સ્ટ મિત્રો, તમને પાઠ માટે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આ તમારે પ્રશ્નો વિડીયો સ્ટોપ કરીને નોટબુકની અંદર નોંધ કરી લેવા અને પાછળ તમે નવનીતની અંદર જોઈને આ પ્રશ્ન તૈયાર કરી શકો છો. ડ છે, કોણ બોલે છે અને કોને કહે છે? પહેલો, ઓહો એમ વાત છે, અઠવાડિયા પછી તપાસ કરજો, વેદ સાહેબ લેખકને કહે છે. બીજો છે, ઓ લાલ મેરી પત રખીઓ બલા ઝૂલે લાલણ, તો એમાં છે સિંધુ વર્ગ સમક્ષ ગાય છે. નેક્સ્ટ છે એમસીક્યુ, સીતા કોને વરમાળા પહેરાવાની હતી? તો આવશે ઓપ્શન ડી, શ્રીરામને. બીજો છે, મરદાનીથી ભરેલા સોણલા કોણ સંભળાવે છે? આવશે ઓપ્શન સી, સાબર. નેક્સ્ટ પણ મિત્રો પ્રશ્ન આપેલા છે, તમારે નોટ કરીને તમારા નવનીતમાંથી તૈયાર કરી લેવાના છે. નેક્સ્ટ આપણે જોઈએ જોડકા છે. પહેલો, શેરી આવે સાદ, તો એ શું છે? પ્રાકૃતિક ગીત છે. બીજો છે, માતૃ હૃદય, તેના લેખક છે કનૈયાલાલ રામાનુજ. ત્રીજો છે, રૂપાળું મારું ગામડું, તો એ છે ભાવગીત. ચોથો છે, સારા અક્ષરે, એના લેખક છે પિંકીબેન પંડ્યા. નેક્સ્ટ તમારે જોડણી સુધારીને લખવાની છે. તો તમે જોઈ શકો છો વિડીયોની અંદર જોડણી સુધારીને ફરીથી લખેલી છે. ખ છે, સામાનાર્થી શબ્દ પંડિત, તો વિદ્વાન અને જ્ઞાની. યાદ, તો સંભાર. પહાડ, તો ડુંગર. વિરામ, તો આરામ. ગુજરાન, તો નિર્વાહ. સેવક, તો સોરી મિત્રો, અહીંયા વિરુદ્ધાર્થી કરી દીધું છે. તમારે સેવકનું સામાનાર્થી કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. નેક્સ્ટ આપણે વિરોધી જોઈએ. પહેલો છે, વિશાળ, તો સાંકડું. સૂર્યોદય, તો સૂર્યાસ્ત. અતિ, તો અલ્પ. સ્મિત, તો રુદન. મુશ્કેલ, તો સહેલું. નેક્સ્ટ શબ્દ સમૂહ માટે એક શબ્દ, જીવનના અંત સુધી, તો આજીવન. જીવન પર્યત. બીજો છે, શાસ્ત્રમાં નિષ્ણાંત પુરુષ, તો થશે પંડિત. ત્રીજો, આંબાના ફૂલ મંજરી, તો થશે મોર. નેક્સ્ટ રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે, આંખમાં પાણી આવવું, તો આંસુ આવવું, રડી પડવું. બીજો છે, ચોપીલા પડી જવું, તો શરમ અનુભવવી. ત્રીજો છે, ચાક ચડાવો, તો ગોળ ગોળ ફેરવવો. નેક્સ્ટ વિશેષણને વિશિષ્ય શોધીને લખવાનું છે. હું રાવણ બળિયો સત્ય, તો બળિયો વિશેષણ થશે ને વિશિષ્ય થશે રાવણ. તેની આંખોમાં અજબ પરિવર્તન આવી ગયું, તો અજબ ને આંખોમાં. નેક્સ્ટ, યોગ્ય વિરામ ચિહ્નો મૂકી વાક્ય ફરીથી લખો, તો તમે જોઈ શકો છો વાક્ય ફરીથી લખેલું છે યોગ્ય વિરામ મૂકીને. નેક્સ્ટ ક્રિયા વિશેષણ શોધો, લેસ હાલે નહીં તે ઘણો ભાર ત્ર્યંબકમ માહ્ય, તો એમાં થશે લેસ. તું જ અહીં બેસી પડ્યો, તો આવશે અહીં. નેક્સ્ટ ક્રિયાપદ શોધીને લખો, તેમાં ક્રિયાપદ થશે છે ને આ એક સ્થિતિ દર્શાવી છે. નેક્સ્ટ તમારે શબ્દકોષને ક્રમમાં ગોઠવવાના છે, તો થશે આંક, કોશિશ, શાંતિ ને સનાતન. નેક્સ્ટ તમને એક વાર્તા, પત્ર, નિબંધ લેખન, વિચાર વિસ્તાર આપેલો છે, આ તમે જોઈ શકો છો. તો મિત્રો, આ હતું આપણું ધોરણ 6નું ગુજરાતી વિષયનું આઈએમપી પેપર. તો બીજા પેપર સોલ્યુશન જો પણ તમે જોવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બાજુમાં આપેલ બેલ બટનને પણ ઓલ ઉપર પ્રેસ કરી દો, જેથી કરીને અમારા વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચે, સૌપ્રથમ તમે વિડીયો જોઈ પરીક્ષાની અંદર સારા માર્ક્સ લાવી શકો. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર, ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.